સિંધિયાના ભાજપ પ્રવેશમાં વિલંબ, હવે થોડી વારમાં કરી શકે છે કેસરિયા. જેપી નડ્ડાના હાથે પહેરશે ભાજપનો ખેસ. નેતાગીરીને લઈને ભાજપ કોંગ્રેસમાં શાબ્દિક યુદ્ધ. સીએમ રૂપાણી બોલ્યા, કોંગ્રેસમાં નેતાગીરી સામે છે અસંતોષ. તો કોંગ્રેસે કહ્યું, સીએમ બચાવે પોતાની ખુરશી. કોંગ્રેસે વહેતી કરેલી વાતો પર નીતિન પટેલનો જવાબ, કહ્યું મૃત્યુ સુધી રહીશ ભાજપમાં. જનસંઘથી જોડાયેલો કાર્યકર કોંગ્રેસ મારા નામનો ઉપયોગ ન કરે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ 3 ઉમેદવારોને ઉભા રાખશે. કેન્દ્રીય કક્ષાએથી 3 ઉમેદવારોને ઉતારવાના મળ્યા સંકેત. રાજકોટમાં સસ્તા અનાજની દુકાન પર કલેક્ટરનો સપાટો. ફિંગરપ્રિન્ટ વિના વેચવામાં આવતું હતું અનાજ. કલેક્ટરે 4 દુકાનના લાયસન્સ 90 દિવસ માટે કર્યા સસ્પેન્ડ. સુરતના તાપીમાં બોટ પલટી મારવાની ઘટનામાં મળ્યા વધુ 2 મૃતદેહ. અત્યાર સુધીમાં તમામ 7 વ્યક્તિના મળ્યા મૃતદેહ. તો પાટણની કેનાલમાં ડૂબેલા યુવકની પણ મળી લાશ. મહેસાણા જામનગરના દૂધ ઉત્પાદકો માટે ખુશખબર. મહેસાણામાં કિલો ફેટ દીઠ રૂપિયા 2500 વધારો. તો જામનગરમાં કરાયો રૂપિયા 15 વધારો. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા અને અમદાવાદમાં પડી શકે છે વરસાદ. હવામાન વિભાગે કરી આગાહી. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં F-16 વિમાન ક્રેશ. ઘટનામાં પાયલટનું મોત. પાકિસ્તાન ડેની પરેડ માટે રિહર્સલ કરી રહ્યું હતું વિમાન.